હું છું ડૉક્ટર આઝાદી પટેલ, સિનિયર આઈવીએફ સ્પેશિયલિસ્ટ અને ક્લિનિકલ લીડર તરીકે અહીંયા 8 ફર્ટિલિટી ક્લિનિક્સમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે વાત કરવાના છે કે શું આઈવીએફ પેઇનફુલ છે. આ મોસ્ટ કોમન ક્વેરી હોય છે પેશન્ટની અને મોસ્ટ કોમન એપ્રિહેન્શન હોય છે, જેના લીધે લોકોને આઈવીએફ કરાવવા માટેની એક બીક રહેતી હોય છે. તો ચલો આજે આપણે એના વિશે જાણીએ. આઈવીએફમાં પાર્ટ્સ છે, એમાં એક છે એક્ઝામિનેશન, જે છે ચેકઅપ સોનોગ્રાફીની, જે તમે રૂટીનલી તમારા ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ જોડે ચેક કરાવડાવતા હશો, એટલે એવું કંઈ પેઇનફુલ હોતું નથી. બીજું મેજર એપ્રિહેન્શન હોય છે ઇન્જેક્શન્સનું. તો ઇન્જેક્શન્સ સબક્યુટેનિયસ ઇન્જેક્શન્સ હોય છે, જે ચામડીની નીચે એની ફેટ હોય એમાં જતા હોય છે, એટલે એની નીડલ એકદમ નાની પતલી ઝીણી હોય છે, જે પેઇનફુલ નથી હોતું. ત્રીજું પ્રોસીજર જે કહેવાય ઓવમ પિકઅપ, કે ઓવમ પિકઅપ કેવી રીતે થશે, એમાં મને શું અનુભવ થશે, તો એ પ્રોસીજર એનેસ્થેસિયામાં થતી હોય છે અને કમ્પ્લીટલી પેઇનલેસ થતી હોય છે. ડેફિનેટલી પિકઅપની પછી થોડું પેલ્વિક ડિસ્કમ્ફર્ટ, એટલે નીચે એબડોમેનમાં પેઇન છે સ્લાઇટ, એ ડિસ્કમ્ફર્ટ પેઇન ના કહેવાય પણ ડિસ્કમ્ફર્ટ રહી શકે છે. પછી જ્યારે તમારું ટ્રાન્સફર થાય તે વખતે એ ટ્રાન્સફર તો IUIના જેમ જ થતું હોય છે, પ્રોસીજર મોરલેસ સિમિલર હોય છે અને એ કમ્પ્લીટલી પેઇનલેસ હોય છે. સો ઇન શોર્ટ, IVF ડેફિનેટલી એક થોડુંક ટ્રિકી કે ડિફિકલ્ટ પ્રોસીજર છે લેવા માટે ઇમોશનલી અને બધી રીતે, પણ ફિઝિકલી એટલું બધું ચેલેન્જિંગ નથી.